હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 6 ઇંગ્લિશ ભણીશું. તેમાં એક્ટિવિટી યુનિટ થ્રીમાં એક્ટિવિટી 1, 2 અને 3 આગળના પીરિયડમાં ભણી ગયા. હવે એક્ટિવિટી 4, તમારા શિક્ષક વાર્તા વાંચી સંભળાવે ત્યારે પાઠ્યપુસ્તક બંધ રાખી વાર્તા સાંભળો અને પછી વાર્તા વાંચો. પણ હું તમને એમ કહું છું કે પુસ્તક ખુલ્લું રાખજો. અહીંયા હું તમને જે એક એક લીટી વાંચું છું એ સમજો અને હું તમને જે સમજાવું એ સમજો. બિરજુ ધ બ્રેવ, મતલબ બિરજુ નામનો જે છોકરો છે એની વાત કરે છે. બિરજુ ધ બ્રેવ એટલે કે બિરજુ બહાદુર બિરજુ, એનો વાત છે. હવે તમને પહેલાં આ પાઠ સમજાવું એ પહેલાં થોડા સ્પેલિંગ સમજાવી દઉં, એના મિનિંગ્સ. એ મિનિંગ્સ ઉપરથી તમને જલ્દી ખબર પડશે. હવે રોબર, ROBER, રોબર એટલે કે લૂંટારો. ટુ લીવ એટલે કે રહેવું, એ લીવડ એટલે લીવનું ભૂતકાળ છે. FORESTY, ફોરેસ્ટ એટલે કે જંગલ. ટુ લૂંટ એટલે કે લૂંટવું, લૂંટડનું લૂંટ એનું ભૂતકાળ થાય છે. ટુ બી અફેડ ઓફ એટલે કે અફેડ એટલે કે નાથી ડરવું, ડરતા ના હોય એની વાત છે. અડવાઇસ, ADVICE, અડવાઇસ એટલે કે સલાહ આપવાની એની વાત છે. ટુ ચેન્જડ એટલે કે બદલવું કે બદલાઈ જવું એના વિશેનું છે. ચેન્જડ એટલે કે ચેન્જનું ભૂતકાળ છે, ચેન્જનું ભૂતકાળ. લાઈફ, LIFE, લાઈફ એટલે કે જિંદગી. ટુ બીકમ એટલે કે થવું કે બનવું. SAINT, સંત એટલે કે સંત ઋષિ. TOWRIT, રાઇટ એટલે કે લખવું. રોટ એ રાઇટનું ભૂતકાળ છે. VILLAGE, વિલેજ એટલે કે ગામ. ક્રોપ, CROP, ક્રોપ એટલે કે પાક, ફસલ. ટુ ગ્રો એટલે કે ઉગાડવું, પાક ઉગાડવું એની વાત છે. હેન્ડસમ, HANDSOME, હેન્ડસમ એટલે કે રૂપાળો. WALTHY, વેલ્થી એટલે સમૃદ્ધ. BRAVE, બ્રેવ એટલે કે બહાદુર. MOUSE, માઉસ એટલે કે ઉંદર. NEVER, નેવર કદી નહીં. TOTEASE, ટુ ટીઝ એટલે કે ચીડવવું. ટેઝડ એટલે કે ટીઝનું ભૂતકાળ, એને ભૂતકાળની વાત કરી છે. કવર્ડ, COWARD, કવર્ડ એટલે કે કાવડ, મતલબ કાયર, કડરપોક, બીકણ. ટુ રિસીવ એટલે કે મેળવવું. નોટ, NOTE, નોટ એટલે કે ચિઠ્ઠી. DACOIT, ડકોઈટ એટલે કે ધાડ પાડવું, લૂંટારાઓ. VILLAGER, વિલેજર એટલે કે ગ્રામવાસીઓ, ગામના જેટલા લોકો હોય એને વિલેજર કહેવાય. TONIGHT, ટુ નાઇટ એટલે કે આજે રાત્રે. MONEY, મની એટલે કે નાણાં. ORAMENT, ઓર્નામેન્ટ એટલે કે ઘરેણું, ઘરેણાં. ટુ એટક એટલે કે હુમલો કરવું. ટુ ટ્રેપ એટલે કે ઝાડમાં સપડાવવું, ફસાવવું. ટ્રેપ્ડ એનું ટ્રેપનું ભૂતકાળ છે. ટુ વરી એટલે કે ચિંતા કરવી, આપણે કહે છે ને ડોન્ટ વરી, ચિંતા નહીં કરવી, મતલબ ટુ વરી એટલે કે ચિંતા કરવી. વરીડ એટલે કે વરીનું ભૂતકાળ છે. આ હતા આપણે થોડા સ્પેલિંગ એ સમજ્યા. હવે એના ઉપરથી આપણે પાઠ સમજીશું. હવે બિરજુ ધ બ્રેવ એટલે કે બહાદુર બિરજુ. ધેર વોઝ અ સ્મોલ વિલેજ ઇન ધ માઉન્ટેન એટલે કે એક નાનકડું ગામ હતું એમ કે, અને એ પહાડોની વચ્ચે, પહાડોની માઉન્ટેન મતલબ પહાડોની વચ્ચે એક નાનકડું ગામ હતું એમ કે. માઉન્ટેન મતલબ પહાડો. અને ધેર વોઝ સ્મોલ વિલેજ એટલે કે પહાડોની વચ્ચે, ઇન ધ એટલે કે એમની વચ્ચે એક નાનકડું ગામ હતું. ધ નેમ ઓફ ધ વિલેજ વોઝ સુરતપુર એટલે કે આ ગામનું નામ સુરજપુર હતું, મતલબ આ ગામનું નામ સુરજપુર હતું. પહાડોની વચ્ચે એક સરસ નાનકડું ગામ હતું અને આ ગામનું નામ સુરજપુર હતું. ધેર વોઝ અ બિગ ફોરેસ્ટ ઓલ અરાઉન્ડ સુરજપુર એટલે કે
એ પહાડોની વચ્ચે જે ગામ હતું એ ગામ એમ કે સુરતપુરની ચારે બાજુ, એ જે ગામ હતું એ ગામનું નામ સુરજપુર હતું, એ સુરજપુરની ચારે બાજુ જંગલ હતું આખું. સુરતપુરની ચારે બાજુ એમ કે જંગલ હતું. સુરજપુર પીપલ ઇન સોરી પીપલ ઇન સુરજપુર વેર હેપી. સુરજપુરના જે લોકો હતા એ બધા ખુશ હતા, સુખી હતા. ધે વર્કડ હાર્ડ એન્ડ ગ્રો ગુડ ક્રોપ. એટલે કે એ લોકો સુરજપુર જે ગામડાના લોકો હતા એ ખૂબ જ મહેનત કરતા હતા. બધા સુખી હતા. કેમ સુખી હતા? કેમ કે એ લોકો ખૂબ જ મહેનત કરતા હતા અને ખૂબ મહેનત કરીને સારો એવો પાક, ખૂબ જ પાક, ક્રોપ એટલે કે પાક પકવતા હતા. ગ્રો એટલે ઉગાડતા હતા. એમ કે તો કે છે સુરજપુર એક સરસ મજાનું નાનું ગામ હતું, એ પહાડોની વચ્ચે હતું અને એ ગામનું નામ સુરજપુર હતું. એ ગામની ચારે બાજુ આખું જંગલ હતું. જંગલમાં એ લોકો સુરતપુરના લોકો હતા એ બધા ખુશ હતા, સુખી હતા બધી રીતે. કેમ? કેમ કે વર્કડહાર એ ખૂબ જ મહેનત કરતા હતા અને ખૂબ મહેનત કરીને સારો એવો પાક ઉગાડતા હતા. એ મહેનત કરતા હતા એના લીધે સારો એવો પાક ઉગતો હતો એમને. એમ કે બિરજુ અ યંગ મેન ઓલ્સો લીવડ ઇન સુરજપુર. બિરજુ નામનો એક યંગ મેન એટલે કે બિરજુ નામનો એક જુવાન છોકરો એમ કે આ સુરજપુરમાં રહેતો હતો. એમ કે હી વોટ ટોલ એન્ડ હેન્ડસમ. તે ટોલ એટલે કે ઊંચો અને હેન્ડસમ એટલે કે દેખાવડો હતો. તે એમ કે એકદમ સરસ મજાનો ઊંચો અને દેખાવડો હતો. હી વોઝ વેલ્થી એટલે કે તે સમૃદ્ધ હતો. બધી રીતે રૂપિયે પૈસે બધી રીતે સમૃદ્ધ હતો. બટ હી વોઝ નોટ બ્રેવ. પરંતુ તે નીડર નહોતો, બહાદુર નહોતો. હી વોઝ અફેડ ઓફ ઇવન અ માઉસ. તે બહાદુર નહોતો, તે એક ઉંદરથી પણ ડરતો હતો. હી વોઝ અફેડ ઓફ ઇવન અ માઉસ એટલે કે માઉસ એટલે કે ઉંદરથી પણ તે ડરતો હતો. હી નેવર વેન્ટ આઉટ એટ નાઇટ એમ કે તે કોઈ દિવસ રાત્રે કદી રાત્રે બહાર નીકળતો નહીં. એમ કે ધ ચિલ્ડ્રન ટ્રેસ્ડ હિમ અને તેના કારણે નાના બાળકો, બીજા બાળકો હતા તે તેને ચીડવતા. ટ્રેસ્ડ એટલે કે ચીડવતા. બિરજુ ધ કોવર્ડ એટલે કે બિરજુ ડરપોક છે, મતલબ ડરપોક બિરજુ એમ કરીને લોકો એના નાના બાળકો એને ખીજાવતા હતા. એમ કે વન્સ ધ વિલેજ સરપંચ રિસીવડ નોટ ફ્રોમ સમ ડેકોઇટ્સ એટલે કે છે એક દિવસ એમ કે એક વખત ગામમાં સરપંચ હતા, એ સરપંચના કેટલાક ડેકોઇટ એટલે કે ધાડ પાડવી એમ કે એમને એક એમના તરફથી એક ચિઠ્ઠી મળી. એ ધાડ પાડવી એક એમને ચિઠ્ઠી મોકલાવી, એમને ચિઠ્ઠી આપી. વી આર કમિંગ ટુ યોર વિલેજ ટુ નાઇટ એટલે કે અમે વી વન્સ વી આર એટલે કે અમે કમિંગ ટુ યોર એટલે કે આવવાના છે તમારા ગામમાં આજે રાત્રે. આજે રાત્રે અમે તમારા ગામમાં આવીએ છીએ એમ કે આવવાના છીએ. તો કહે છે કીપ ઓલ યોર મની એન્ડ ઓર્નામેન્ટ રેડી એટલે કે તમારા બધાના મની એટલે કે તમારા બધાના નાણાં, પૈસા, ચલની નોટો અને એન્ડ ઓર્નામેન્ટ એટલે કે ઘરેણાં તૈયાર રાખજો. એ તૈયાર રાખજો એમ કે ધ સરપંચ કોલ્ડ ધ વિલેજર્સ. સરપંચે શું કર્યું? સરપંચે ગામ લોકોને બોલાવ્યા. કોલ ધ વિલેજર્સ એટલે સરપંચે ગામ લોકોને બોલાવ્યા. હી સોડ ધેમ ધ નોટ તેમણે તેઓને ચિઠ્ઠી બતાવી. સમ વિલેજર્સ વેન્ટ ધ ટુ એટેક ધ ડેકોઇટ્સ એટલે કે કેટલાક ગામ લોકોએ તો ધાડ પાડવું ઉપર એટેક કરવાનું એટલે કે હુમલો કરવા ઈચ્છતા હતા. સમ અધર સેડ કેટલાક લોકો એવું પણ કહેતા આ વી સેલ ટેપ ધેમ આપણે તેઓને ફસાવીશું એમ કે બાંધી દઈશું. ગામ લોકો શું કહે છે? અડધાએ એમ કીધું કે આપણે એમના ઉપર હુમલો કરવો જોઈએ, એમના ઉપર હુમલો કરીએ અને અડધા એમ કહે છે આપણે એમને પકડી લઈએ, ફસાવીએ કસાઈથી. બિરજુ વોજ ઓલ્સો ધેર. બિરજુ પણ ત્યાં હતો. તો બિરજુ હવે આ બધું સાંભળતો તો બિરજુ પણ ત્યાં જ હતું. તે હી સ્ટૂડ અપ એન્ડ ટોલ્ડ ધ સરપંચ. તે ઊભો થયો અને સરપંચને કહ્યું. ટોલ્ડ ધ સરપંચ એટલે સરપંચે કહ્યું સર ડોન્ટ વરી
અબાઉટ ધ ડેકોઇડ્સ આઈ વિલ ટીચ ધેમ લેસન. એટલે કે સરપંચને કહ્યું કે સાહેબ, સરપંચને કહે છે કે સાહેબ ધાડ પાડવું ને ચિંતા કરશો નહીં, ડેકોર્ડ્સની ચિંતા, ડોન્ટ વરી અબાઉટ ધ ડેકોર્ડ્સ, ડેકોર્ડ્સની ચિંતા કરશો નહીં. આઈ વિલ ટીચ ધેમ લેસન, હું તેમને બોધપાઠ શીખવીશ. એવું કોણ કહે છે? બિરજુ. હવે ફરી એકવાર સમજી લેજો કે સરસ મજાનું પહાડોની વચ્ચે એક ગામ હતું અને એ ગામનું નામ હતું સૂરજપુર, અને સૂરજપુરની આજુબાજુ આખે જંગલ હતું. તો ત્યાંના પીપલ, ત્યાંના લોકો હતા એ બધા જ બહુ જ ખુશ હતા, સુખી હતા, બધી રીતે પૈસે ટકે બધી રીતે સુખી હતા. કેમ કે વર્ક હાર્ડ, તેઓ બહુ જ મહેનત કરતા હતા અને સારી એવી ખેતી કરતા હતા અને સારો એવો પાક ઉગાડતા હતા, તેના લીધે સુખી હતા એમ કે. અને ત્યાં બિરજુ નામનો પણ એક છોકરો રહેતો હતો, એ સૂરજપુરમાં બિરજુ નામનો પણ એક છોકરો રહેતો હતો. એ પણ ટોલ, સરસ મજાનો ઊંચો અને દેખાવડો હતો પણ, અને સરસ સમૃદ્ધ હતો, એટલે રૂપિયે પૈસે બધી રીતે સમૃદ્ધ હતો, બધી રીતે સુખી હતો એમ કે. બટ હી વોન્ટ નોટ ડે, પરંતુ તે બહાદુર નહોતો, તે એક ઉંદરથી પણ ડરતો હતો એમ કે. એ એક ઉંદરથી પણ ડરતો હતો. હી નેવર વેન્ટ એ આઉટ એટ નાઇટ, એ કોઈ દિવસ રાત્રે બહાર નીકળતો નહીં. અને તેથી નાના બાળકો એને, છોકરાઓ એમ કે ચીડવતા કે બિરજુ ધ કોવડ, બિરજુ ડરપોક છે. પછી વંશ, એક દિવસ સરપંચના હાથમાં એક ચિઠ્ઠી, ડેકોડ્સ એટલે કે જે ધાડ પાડવો, જે લૂંટારા હતો એમને ચિઠ્ઠી મોકલાય. એમાં લખ્યું હતું કે આજે અમે તમારા ગામમાં આવવાના છીએ, માટે તમે તમારા પૈસા અને તમારા દાગીના, જે ઘરેણાં, એ તૈયાર રાખજો. ધ સરપંચ કોલ્ડ વિલેજર, સરપંચે ગામ લોકોને બોલાયા અને આ ચિઠ્ઠી બધાને બતાવી, સંભળાવી. તો કેટલાક વિલેજર, કેટલાક ગામ લોકોએ એમ કહે છે કે આ આ ધાડ પાડવો છે એમને આપણે પકડી લઈએ, એમના ઉપર હુમલો કરીએ આપણે. અને કેટલાક એમ કહે છે કે આપણે એમને પકડી લઈએ, બાંધી દઈએ. પણ બિરજુ કહે છે, બિરજુ એ બધાની વચ્ચે ઊભો થાય છે અને કહે છે સાહેબ ડોન્ટ વરી, ડોન્ટ વરી, એમ કે ડેકોટ, તમે ડેકોટ નહીં, તમે લૂંટારોની, ધાડ પાડવાની ચિંતા કરશો નહીં. આઈ વિલ ટીચ ધેમ લેસન, હું એમને લેસન શીખવાડીશ, હું એમને પાઠ ભણાવીશ એમ કે. ધ વિલેજર્સ લાફડ, ગામ લોકો, ગામના લોકો બધા હસવા લાગ્યા. કેમ? કેમ કે એક ઉંદરથી ડરતો હતો અને એ એમ કે છે કે તમે ચિંતા ના કરશો એટલે શું સમજવાનું એમ કે. એટલે બધા હસવા લાગ્યા. ધ સરપંચ સેડ, સરપંચે કહ્યું, વોટ યુ વિલ ટીચ ધેમ ધ લેસન બિરજુ, તો કે તું શું એમને પાઠ ભણાવીશ એમ કે. બિરજુને કહે છે કે તું એમને શું પાઠ ભણાવી શકીશ, તું એમને શું બોધપાઠ ભણાવીશ એમ કે. યુ આર અફેડ ઓફ ઇવન સ્મોલ માઉસ, તું તો એક નાનકડા ઉંદરથી પણ ડરે છે. હાઉ વિલ યુ ટીચ ધેમ અ લેસન, તો તું એમને કઈ રીતે, કયો બોધપાઠ શીખવીશ એમ કે. સરપંચને આવું કીધું એટલે સરપંચ તરત કહે છે કે તું એમને શું બોધપાઠ શીખવીશ એમ કે. તું પોતે જ એક ઉંદરથી પણ ડરે છે તો તું એમને શું લેસન શીખવાડ, તું એમનો શું બોધપાઠ શીખવાડ. બિરજુ રિપ્લાય, બિરજુએ રિપ્લાય આપ્યો, આન્સર આપ્યો. ગીવ મી 10 સ્ટ્રોંગ યંગ મેન, આઈ હેવ અ પ્લાન. મને તમે એમ કે સ્ટ્રોંગ, મને એમ કે સરસ મજાના, બિરજુએ ઉત્તર આપ્યો, બિરજુ બીજું કંઈ કીધું નહીં પણ બિરજુએ ઉત્તર આપ્યો કે મને તમે એમ કે સ્ટ્રોંગ એટલે કે બધી રીતે સશક્ત, સારા એવા ખાધી પીધી સુખે હોય, એના સારી એવી એના તાકાત હોય એવા, મને થોડા ઘણા 10 એવા સશક્ત પુરુષો આપી દો, માણસો આપી દો, યુવાનો આપી દો એમ કે. આઈ હેવ અ પ્લાન, મારી પાસે એક યોજના છે એમ કે. તો ધ સરપંચ એગ્રી, સરપંચ સંમત થઈ ગયા, તૈયાર થઈ ગયા. હી આસ્ક્ડ અ 10 સ્ટ્રોંગ યંગ મેન ટુ ગો વિથ ધેમ, તેમણે 10 સશક્ત જે યુવાનો હતા એમને તેમની સાથે જવાનું કહ્યું એમ કે. વિથ ધેમ, એમની સાથે જવાનું એમને કહ્યું. હવે શું થાય છે, એમની સાથે જવાનું કીધું પણ. હવે આગળ છે, આફ્ટર સનસેટ, એટલે કે સનસેટ એટલે સૂર્ય આથમી ગયા પછી, બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ ગેધેડ એટ ધ વિલેજ ગેટ, એટલે કે બિરજુ અને તેના જે ફ્રેન્ડ હતા એ વિલેજ, ગામના ગેટ એટલે કે બહાર છે, ગામનો ગેટ હતો ગામના જાપે, ત્યાં ભેગા થયા એમ કે. ધે કેરીડ અ બંડલ ઓફ વાયર એન્ડ સ્ટીક, તેઓ બધા એમ કે તારના ગૂંચડા, વાયર, કેરીડ બંડલ ઓફ વાયર એટલે કે તાર, તાર લાવ્યા, અને સ્ટીક એટલે સોટીઓ લાવ્યા. ધે ટાયર્ડ ધ વાયર ટુ ધ ટ્રીઝ અક્રોસ ધ રોડ, તેમણે શું કર્યું, વાયર હતો જે વાયર લઈને આવ્યા હતા એ રસ્તાની બંને બાજુએ, અક્રોસ ધ રોડ, રસ્તાની બંને બાજુએ એમ કે. ધે હાઈડ ધેમસેલ્ફ બિહાઇન્ડ ધ ટ્રી, એટલે કે જે વાયર
ટ્રીઝ અક્રોસ ધ રોડ, એટલે કે તેમને તે વાયર હતો એ રસ્તાની બંને બાજુએ બરાબર ફિટ બાંધી દીધો અને તેઓ બધા સંતાઈ ગયા, ઝાડ પાછળ બધા સંતાઈ ગયા. હવે શું હતું કે ભાઈ રાજાએ સરપંચને બધાએ કીધું કે ભાઈ આ રીતે ચિઠ્ઠી આવી છે અને આ રીતે બધાને બતાવે છે ગામ લોકોને, એટલે ગામ લોકો શું કહે છે કે હા, અડધા એમ કહે છે કે હા ભાઈ અમે આપણે એમના ઉપર હુમલો કરીએ, અડધા એમ કહે છે કે ના આપણે એમને પકડી લઈએ. તો સર એ વખતે બિરજુ ત્યાં હતો, તો બિરજુ ઊભો થઈને કહે છે કે મારી જોડે પ્લાન છે, ડોન્ટ વરી, તમે ચિંતા ના કરશો, હું એમને બોધપાઠ શીખવીશ. એટલે ગામ લોકો બધા હસવા લાગ્યા. તો સરપંચને ખબર હતી કે આ તો ઉંદરાથી ડરતો હતો, તો તરત કહે છે તું શું એમને બોધપાઠ શીખવાનો છું, તું પોતે તો એક ઉંદરથી બીવે છે એમ કે તું હું એમને બોધપાઠ શીખવવાનો છે. એટલે બીજું કહે છે કે મને એમ કે 10 સરસ એવા યુવાનો આપી દો એમ કે. એટલે સરપંચ તૈયાર થાય છે ને હા એને યુવાનો આપી દે છે. તો રાત્રે સનસેટ, સૂર્ય આથમી જાય ને એના પછી બિરજુ અને તેના ફ્રેન્ડ છે એ ગામના દરવાજે, ગામના ચાંપે ભેગા થાય છે અને ત્યાં કેરીડ બંડલ ઓફ વાયર, એટલે વાયરનું આખું ગૂંચડું લઈને આવ્યા છે અને લાકડીઓ લઈને આવ્યા છે. તો જે વાયર લઈને આવ્યા છે એ વાયરને શું કર્યું કે રસ્તાની બંને બાજુ બરાબર ફીટ બાંધી દીધો અને એ લોકો શું કર્યું, ધેમ સેલ્વ બિહાઇન્ડ અ ટ્રી, અને એ બધા ઝાડ પાછળ સંતાઈ ગયા. ઇટ વોઝ ડાર્ક, એટલે કે વધારે અંધારું થયું. ડાર્ક એટલે કે વધારે અંધારું થયું એમ કે. તો અંધારું થઈ પછી ધે ડીડ નોટ સી એની વન ફોર ધ લોંગ ટાઈમ, એમ કે તેઓએ લાંબા સમય સુધી કોઈને જોયા નહીં. બહુ ટાઈમ સુધી ત્યાં સંતાઈને રહ્યા પણ તેમને કોઈને જોયા નહીં એમ કે. લેટ એટ નાઇટ ધ ડેકોઇટ, એટલે કે લેટ નાઇટ એટલે બહુ જ મોડી રાત્રે ધાડપાડુઓ એમ કે, ધાડપાડુએ કમ ટુ હોર્સ બેક, ઘોડા લઈને આવ્યા એમ કે, ઘોડા ઉપર ઘોડે સવાર થઈને આવ્યા. ધે ડીડ નોટ સી ધ વાયર ઇન ધ ડાર્ક, અને એ લોકો આવ્યા એટલે પહેલાંથી જ આ લોકોએ તો શું કર્યું હતું કે વાયર બાંધી દીધા હતા ઝાડની બંને બાજુ રોડની વચ્ચોવચ વાયર બાંધી દીધા હતા. અને એ લોકો રાત્રે આવ્યા એટલે શું કર્યું, એમને વાયર દેખાયા નહીં. વન બાય વન ધે ફેલ ડાઉન, અને વાયર દેખાયા નહીં અને ઘોડા ઉપર સવાર થઈને આવ્યા હતા એટલે સીધા વન બાય વન એક 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 પછી એક બધા નીચે પડવા લાગ્યા. બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ કમ આઉટ, અને એ જ વખતે જેવા એ લોકો પડ્યા એ વાત તરત બિરજુ અને તેના ફ્રેન્ડ હતા એ તરત બહાર નીકળ્યા. અને બહાર નીકળીને તરત શું કર્યું, ધે કોટ ધ ડેકોઇટ એન્ડ ટાઈડ ધેમ ધ ટુ ધ ટ્રી, અને એ લોકોએ શું કર્યું, જેવા એ નીચે પડ્યા ઘોડે સવાર થઈને આવ્યા હતા અને વચ્ચે વચ્ચે વાયર બાંધી દીધા હતા, અને જેવા એ લોકો નીચે પડ્યા એવા તરત પેલા લોકો બધા બિરજુ અને તેના ફ્રેન્ડ જે બહાર આવ્યા હતા એ બધા બહાર નીકળ્યા. બહાર નીકળીને તરત જ એમને પકડીને ઝાડ સાથે બાંધી દીધા. ધ નેક્સ્ટ ડે ધ સરપંચ કોલ્ડ ધ પોલીસ, બીજા દિવસે સરપંચે પોલીસને બોલાવી. ધ પોલીસ એરેસ્ટેડ ધ ડેકોઇટ, પોલીસે જે ડેકોઇટ્સ જે ધાડપાડુ હતા એમને પકડી લીધા, એમને ધરપકડ કરી એમને પકડી લીધા એમ કે. ધ સરપંચ હેડ એન્ડ ધ વિલેજર કોંગ્રેચ્યુલેશન બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ, સરપંચ અને વિલેજર્સે, સરપંચ અને ગામના લોકોએ કોંગ્રેચ્યુલેશન એમને અભિનંદન આપ્યા. બિરજુ અને તેના ફ્રેન્ડને જે 10 બીજા માણસો લઈને ગયો હતો એ 10 એ બધાને અભિનંદન આપ્યા. નાવ બિરજુ વોઝ નોટ બિરજુ ધ કોવર્ડ, હી વોઝ બિરજુ ધ બ્રેવ, અને નાવ વોઝ નોટ બિરજુ ધ કોવર્ડ, હવે બિરજુ એ કોવર્ડ એટલે કે ડરપોક રહ્યો નથી. હી વોઝ બિરજુ ધ બ્રેવ, અને બિરજુ બ્રેવ બહાદુર બની ગયો હતો એમ કે. હવે આખી સ્ટોરીમાં સમજણ પડી કે એક ગામ હતું સરસ મજાનું, એક ગામ સરસ મજાના પહાડોની વચ્ચે હતું અને એક ગામનું નામ સૂરજપુર હતું, તેની ચારે બાજુ જંગલ હતું, જંગલની વચ્ચો વચ્ચે ગામ હતું, ગામના લોકો ત્યાંના હતા, સૂરજપુરના ગામના લોકો એ બધા સુખી હતા કેમ કે એ તો બહુ જ મહેનત કરતા હતા અને સારો એવો પાક પકવતા હતા. પછી ત્યાં બિરજુ નામનો એક છોકરો હતો એ પણ આ સુરજપુરમાં રહેતો, એ પણ ટોલ હેન્ડસમ, એ પણ ઊંચો અને સરસ મજાનો દેખાવડો હતો, વેલ્ધી એટલે કે સમૃદ્ધ હતો, એના જોડે રૂપિયા પૈસે સુખી હતો, પણ તે બહાદુર નહોતો, એક ઉંદરથી પણ ડરતો હતો અને એના કારણે છોકરાઓ એમને ખીજાવતા હતા કે બિરજુ ધ ડરપોક. અને એક દિવસ સરપંચે એક ગામના લોકો એક ધાડપાડું હતા એમને સરપંચને ચિઠ્ઠી મોકલી, તો ધાડપાડું એ સરપંચે ગામ લોકોને ચિઠ્ઠી બતાવી, તો કેટલાક ગામ લોકોએ એમ કીધું કે એ લોકો આપણે એમની ઉપર એટેક કરીએ, એમને પકડીએ એમ કે, એટેક કરીએ, એમના ઉપર હુમલો કરીએ. તો અડધા એમ કહે છે કે ના આપણે એમને પકડીએ, તો બિરજુ પણ ત્યાં જ હતો, તો બિરજુ ઊભો થઈને કહે છે ડોન્ટ વરી, તમે ચિંતા કરશો ને, આપણે ડેકોઇટની તમે ચિંતા કરશો ને, હું એમને પાઠ
પણ 20 એમ કે તો બધા ગામના લોકો એના ઉપર હસવા લાગ્યા અને સરપંચે કહે છે કે તું શું પાઠ ભણવે એમ કે તું પોતે જ એમ કે એક ઉંદરથી બીવે છે તું શું પાઠ ભણવાનું છે એમ કહે છે. તો બિરજુ કહે છે કે મારી પાસે એક પ્લાન છે એમ કે સરસ એવો. તો મને પણ કે મારે એના માટે 10 સરસ મજાના 10 સ્ટ્રોંગ મેન જોઈએ છે. તો સરપંચ કહે છે હા તને આપ્યા. તો પછી એ સરપંચે કીધું એટલે તરત એ રાત્રે સનસેટ રાત પડે છે એટલે એ લોકો 10 જણા જે હતા એ બધા દરવાજે ગામના દરવાજે ભેગા થાય છે અને ત્યાં વાયરનું આખું બંડલ લઈ જાય છે અને લાકડી લઈ જાય છે. તો વાયરનું બંડલ લઈ અને ઝાડની બંને રોડની બંને બાજુએ ઝાડ સાથે બરાબર બાંધી નાખે છે ફીટ. પછી ક્યાંય અને પોતે ઝાડ પાછળ બધા સંતાઈ જાય છે. પછી ઘણા ટાઈમ સુધી આપણે એમને ડેકોરેટની એટલે કે જે ધાડપાડુની રાહ જોઈ પણ ક્યાંય સુધી આવે નહીં. પણ ખાસું એવું લેટ નાઈટ એટલે બહુ જ મોડી રાત્રે એ લોકો ધાડપાડુઓ ઘોડે સવાર થઈને આવ્યા. પણ તે જેવા અંદર ગામમાં બહુ જ મોડા આવ્યા તો એમને અંધારું હતું એના લીધે વાયર જે રોડની વચ્ચોવચ વાયર બાંધ્યો તો એ દેખાયો નહીં. તેથી વન બાય વન બધા નીચે પડવા માંડે એક પછી એક બધા નીચે પડવા માંડે. બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ કમ આઉટ અને તરત બિરજુ અને તેના ફ્રેન્ડ હતા એ બધા બહાર નીકળ્યા અને બહાર નીકળીને એ જે ડેકોર જે ધાડપાડો હતા એમને પકડી લીધા અને પકડીને ઝાડ સાથે બાંધી દીધા. બીજા દિવસે સરપંચે પોલીસને બોલાવી અને પોલીસે એમને એ બધાની જે ડેકોર ધાડપાડો હતી એમની ધરપકડ કરી અને સરપંચ અને વિલેજર્સ સરપંચ અને જે ગામના લોકો હતા એમને કોંગ્રેચ્યુલેશન બિરજુ અને તેના ફ્રેન્ડ હતા એમને અભિનંદન આપ્યા એમ કે. અને તેથી આ અત્યારે બિરજુ નોટ ધ કોવર્ડ એટલે કે અત્યારે બિરજુ ડરપોક બિરજુ રહ્યો નથી. હી વોઝ ધ બ્રેવ બિરજુ વોઝ ધ બ્રેવ અને તેના કારણે આજથી હવે તે એક બ્રેવ બહાદુર બની ગયો હતો એમ કે. આખા હવે લેસનમાં એક્ટિવિટી 4 એનું આખું ઇંગ્લિશ લખવાનું છે. આખા આખી સ્ટોરી જેટલો આખો પાઠ સમજાવ્યો આ બાજુનું અને આ બાજુનું એ પાઠ સમજાવ્યો એનું આખું ઇંગ્લિશ લખવાનું છે અને એનું ભાષાંતર આપણે અત્યારે જે સમજાવ્યું એ આખું એનું ભાષાંતર લખવાનું છે. આટલું લેસન બધાએ સારા અક્ષરે નોટમાં પૂરું કરી લેવું. આવજો મિત્રો.